નમો અરિયંતાણં નમો સીતાણં નમો આયર્યાણં નમો ઉવાચાયાણં નમો લોયે સપ્તાહુણં એસો પંચ નમુકારો સપભાવ ભણાશણો મંગલાનં ચ સપેશિં પડમંગોઇ મંગલં ઓમકાર બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયંતિ યોગિનઃ કામદં મોક્ષકં ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાંધાનાં નાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ ધર્મલાભ કલ્યાણપાદપારામં શ્રુતગંગાહિમાચલં વિશ્વંભોજરવિદેવં વંદે શ્રીનાથનંદનં ચાર ગતિના બનેલા આ વિશાળ સંસારમાં તમે અમે આપણે સૌ અનાદિકાળથી અનાડી રીતે ભટકી રહ્યા છીએ. પરમાત્મા સ્વરૂપ એવા આપણા આત્માનું આ રીતે અનંત જન્મ મરણ કરવા ચારે ગતિઓમાંની દુર્ગતિઓમાં ભટકવું એ જરા પણ ઉચિત નથી. આવો સમર્થ શક્તિશાળી માનવ ભાવ જ્યારે પામ્યા છીએ ત્યારે ઈસ પારથી ઉસ પાર થવા માટે આપણો પુરુષાર્થ એ વામણો ન બનવો જોઈએ અને પ્રચંડ બનવો જોઈએ. મનની સ્થિતિમાં એકદમ મજબૂતાઈ અને મારે ગમે તે રીતે ભાવસાગરથી પાર થવું છે એવો ચોક્કસ નિર્ધાર હોવો જોઈએ. ભાગ્યશાળીઓ શ્રી સંઘ એ એક શાશ્વતની વ્યવસ્થા છે. અનંત તીર્થંકર ભગવંતો ભૂતકાળમાં થયા અનંતી 24 થઈ વર્તમાનમાં શ્રવણ ભગવાન 22 સ્વામી થયા અને એમણે શ્રી સંસારના સર્વ જીવોના ઉદ્ધારને માટે ધર્મની પ્રરૂપણા કરી જે ધર્મનું નામ છે જૈન ધર્મ એ વર્તમાન 22 શાસન અને એ 22 શાસન સદાય જયવંતુ વર્તે છે. આવા 22 શાસનની અંદર વિધિ પક્ષ અચંગત એક ગૌરવશાળી ગચ્છ અને સંપ્રદાય છે. આ વિધિ પક્ષના પ્રવર્તક અજોડ ત્યાગી મહાન ક્રિયો ધારક પાવાગઢ ભાલે દંતાણી અને તેર રત્ન એવા દાદા ગુરુદેવ આર્ય રક્ષેશ્વરી મહારાજા એમનું જીવન ચરિત્ર ખૂબ મનોહર અને પ્રેરક છે કે જેમણે પાવાગઢ તીર્થ ઉપર માસ્કમણ તપ કરી અને સિમંદર સ્વામીના પ્રશંસા પાત્ર બની અને શાસન દેવી ચકેશ્વરી અને શાસન દેવી મહાકાલીમાં એમના વરદાનને પાત્ર બન્યા અને ત્યારથી આ વિધિ પક્ષ અચલગઢ એ કહે છે કે જગતના જીવોના કલ્યાણ માટે એક વિશિષ્ટ વિધિ પક્ષ ગચ્છ તરીકે ઉદયમાં આવ્યો. આ 900 વર્ષની ઉજ્જવલ પરંપરાની અંદર એ છેલ્લે આજથી 135 વર્ષ પહેલા દાદા ગુરુદેવ ગૌતમ સાગર સુરેશ્વરજી થયા અને 134 વર્ષની અંદર એ 500 જેટલા સાધુ સાધ્વી ભગવંતો દ્વારા આ કચ્છી અને અચલગઢ સમાજની અંદર માન ઉપકાર કાર્યો થયા. આ અચલગઢના સંગઠનને માટે એ પૂર્વના વડીલોએ પ્રયત્નો કર્યા અને દાદા ગુરુદેવ ગૌતમ સાગર સુરેશ્વરજીના સમયમાં અચલગઢ ઉત્કર્ષ સાધક સંત તરીકે હતો જે અખિલ અચલગઢ જાતિપતિ આચાર્ય ભગવાન ગુણસાગર સુરેશ્વરજી મહારાજાની પ્રેરણાને પુરુષાર્થ થી શ્રી અખિલ ભારત અચલગઢ જૈન સંઘ વિધિ પક્ષ શેતામર જૈન સંઘ તરીકે 2024 એ સંસ્થા રૂપે પ્રકાશિત થયું અને ત્યારથી અખિલ ભારત અચલગઢ સંઘનું સર્વપ્રથમ સંમેલન 2000 વિક્રમ સંવત 2024 ભદ્રેશ્વર મુકામે થયું અને ત્યાંથી આ અખિલ ભારત અચલગઢ સંઘ અને એની ગ્રસ્તોની પદાધિકારી સમિતિ અને એમના મુખ્ય તો જે ગચ્છાધિપતિ હોય તે અને એમની અધ્યક્ષતામાં એમની નિશામાં જે સંમેલનો થાય અને જે નિર્ણયો લેવાય અને એ નિર્ણયો ચતુર્વી સંઘ અને એની ઉન્નતિના પ્રતીક હોય અને આ રીતે અખિલ ભારત અચલગઢ સંઘ નામની સંસ્થા એ ઉદયમાં આવી એને 60 વર્ષ જેવો સમય થવા આવે છે અને આજે આ અખિલ ભારત અચલગઢ સંઘનું ઓફિસ કાર્યાલય જે જીત મંદિર ભાત બજાર મુકામે હતી એનું નવીની સંસ્થા રૂપે અને વિસ્તૃતિકરણ રૂપે સ્થળાંતર માટોંગા મુકામે થઈ રહ્યું છે અને પહેલાની જે ઓફિસ હતી એના દાતા માતુશ્રી રતનબેન લખનસિંહ ગેલાભાઈ સાવલા શેઠજી ગમનીરામ ભોવાણી હતા અને જે તે સમયની અંદર એ ઓફિસ ખૂબ કાર્યરત રહી. હવે માટુંગા મુકામે ગીતા સ્મૃતિ પરિવાર માતુશ્રી ઈરાવંતીબેન
નારાયણજી ચામસી પદમસિંહ શાહ પરિવાર કચ્છ વેરાવ વડોદરા વાંદરા કે જેઓ ગીતા સ્મૃતિ રૂપે શ્રેષ્ઠી વેરા રસિકભાઈ ખૂબ ઉડાન કાપી છેલ્લા કેટલાય વર્ષોથી આ સંપત્તિ સંઘના ઉત્કર્ષના કાર્યમાં લાગે અને સંઘનું કલ્યાણ થાય એના માટે હજારો લાખો કરોડો આત્માઓનો ઉદાર થાય એવી આદર્શ મૈત્રીભાઈ અને મંગલમય ભાવનાથી રસિકભાઈ ઉદાર છે એ આ બધું સુકૃત કરી રહ્યા છે. એ સુકૃતની યશકલગીની અંદર અખિલ ભારત અત્યંત સંઘની આજે આ બધા મુંબઈ અને ભારતના આપણા સંઘોના પ્રતિનિધિઓ અને એની હાજરીમાં આજે આ ઓફિસ કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ રસિકભાઈએ કહે છે કે અત્યારે જે સમૂહ વર્ષિત અપના પારણા એમની દીકરી ખ્યાતિ અને એમના વર્ષિત નિમિત્તે અને શ્રેષ્ઠીવરે મહેન્દ્રભાઈ વેરસિંહ ગઢા શ્રાવિકા કાજલબેન એમના વર્ષિત નિમિત્તે અને ઉદ્યાપન નિમિત્તે આ વર્ષે સમૂહ વર્ષિત અપના પારણા અને એ તપસ્વીઓને બેસણા કરાવવાનો અને એની સાથે આપણે હસ્તિનાપુર કીર્તન કે જ્યાં ઈશ્વરદેવ ભગવાને વર્ષિત તપના પારણા કર્યા હતા એ પવિત્ર ભૂમિની યાત્રા કરાવવાનો અમૂલ્ય લાભ લીધો. અને આ કહે છે કે માતુશ્રી હીરાવંતીબેન નાનજી ચામસી શાહ એ પરિવારે આ ગીતા સ્મૃતિ રૂપે આ કાર્યનો લાભ લઈ અને એક ઐતિહાસિક મહાન મંગલકારી કાર્ય કર્યું છે. આ પ્રસંગે આ ગીતા સ્મૃતિ સમસ્ત પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. તેઓના હાથે હજી પણ આવા વધુમાં વધુ સુકૃતો થતા રહે એવા અંદરના આશીર્વાદ. અખિલ ભારત અંતર્ગત સંઘ અને એના પદાધિકારીઓ સ્રષ્ટમંડળ અને વ્યવસ્થાપક કમિટી કારોબારી સમિતિ અને બધા સભ્યોને પણ અને સૌ સંઘોના પ્રતિનિધિઓને પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અંતરના આશીર્વાદ અને ધર્મલાભ. અને તમે બધા ચતુર્વિશ સંઘને અભિનંદન માટે સદાય પ્રવૃત્તિશીલ છો અને હજી પણ સવિશેષ જીનાગના પક્ષીને મોક્ષ લક્ષીના વિશિષ્ટ ભાવોના ખ્યાલની સાથે વધુ સક્રિય રહો એ જનતાની મંગલકારી શુભભાવના. શ્રી અત્યંત ઉત્કર્ષ સાધક સંઘ સમિતિથી લઈ અને અખિલ ભારત અત્યંત સંઘ અને આના આ 70 વર્ષના જે રેકોર્ડો અને જાતુમાં સૂચિઓ અને અન્ય પણ જે કાંઈ ઐતિહાસિક પ્રસંગો આ બધાની કહે છે કે સરખી કહે છે કે ફાઇલો અને એની નોંધણી અહીં બરાબર થાય અને કડીબદ્ધ ઇતિહાસ અને એની સાચવણી થાય. અખિલ ભારત અત્યંત સંઘના ઉપક્રમે 900 વર્ષના પ્રાચીન સાહિત્ય પ્રાચીન શિલ્પ પ્રાચીન તીર્થો આ બધાનો પણ ઉદાર થાય અને એવા અનેકાનેક અત્યંત ઉત્કર્ષના કાર્યો આ કાર્યાલયના માધ્યમે સરળ બને અને આ કાર્યાલય અનેકાનેક આત્માઓનું કલ્યાણ કરતી રહે અને અખિલ ભારત અત્યંત સંઘ અને સમસ્ત અત્યંત સંઘને ચતુર્વી સંઘ સદા યશસ્વી અને ઉજળો બની રહે એવા અંતરના ફરી ફરી ખૂબ ખૂબ આશીર્વાદ. શ્રી રસિકભાઈ કે જેમણે દાદા સોપાના મુકામે ગીતા સ્મૃતિ રૂપે શ્રેયસ્થાન પરમાત્માનું કીર્તધામ અને ઉપાશ્રય વગેરે મંગલકારી કાર્યો વિરાની અંદર ઉપાશ્રયનું કાર્ય અને પંતનગર મુકામે ઉપાશ્રયનું કાર્ય જયપુર પૂર્વના સર્વોદય નગર ઉપાશ્રયનું કાર્ય અને સંકેશ્વર પાસના તીર્થ આપણા કચ્છી ભવન મઠુ બાપા ભવનની બાજુમાં ઉપાશ્રયનું કાર્ય અને ગુણ પાસના આપણે દેતિયા ગામની અંદર ગુરુદેવની જન્મભૂમિ અને જન્મભૂમિમાં જે ગુરુદેવનું આખું જીવન ચરિત્ર બતાવાશે એ વિશિષ્ટ હોલનું પણ એક મંગલ લાભ એમણે લીધો છે અને આવા રોજ રોજ લાખોના દાન કરી અને અન્ય દાતાઓને માટે અને અન્ય પણ પરિવારોને માટે પ્રેરણારૂપ બન્યા છે. તો રસિકભાઈ અને આ ગીતા સ્મૃતિ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ અભિનંદન. આવા મંગલકારી કાર્યોને માટે સાંસદ રત્ન નરેન્દ્રભાઈ નંદુ સદાય પ્રયત્નો કરતા રહે છે અને બધા સંઘોના સાધન થતા અને અધૂરા રહેલા કાર્યો એને ખૂબ વેગ મળે છે. આજે જ્યારે બધા સંઘરૂપે એકત્ર થયા છો અને આપણો અખિલ ભારત અત્યંત સંઘના ઉપક્રમે સાધુ સાધ્વીની આપત્કાલીન આવતી ઓચિંતી ઓપરેશન આદિ વ્યવસ્થાઓને અનુપમ વૈયાવટ જેના ઘણીવાર લાખોના ખર્ચ થાય છે અને ત્યારે આ વૈયાવટના કાર્યમાં તો દરેક સંઘો અવસર પ્રમાણે આપે છે અને આવતા રહેશે પરંતુ કેવી રીતે આ સાધન કાર્યની અંદર પણ ખૂબ સરસ રીતે અનુદાન કરી અને આજના દિવસને યાદગાર બનાવજો એ જ અંતરની મંગલકારી શુભકામના.